लेखन विभाग नो आगड़ नो नेक्स्ट आपड़ो टॉपिक छे अहवाल लेखन। याद रखजो लखवामा भूल न करता, आम क्यारे लखता नहीं, अहवाल न लखता। घणी वार अभी भूल थई जाय छे, अहवाल नथी कहेवातो आने, अहवाल एम व्यवस्थिताने उच्चारण करिए तो अहवाल बोलवामां आवे छे। तो आ खास नानकड़ी पण बहु महत्वनी माहिती छे। आपणे टाइटल जो अहेवाल लखी नाखीए तो परीक्षकने सीधी खबर पड़ी जाय के आनी पासे बेसिक नॉलेज नथी ने तमारो एकादो માર્ક્સ તો ત્યાં જ કપાય છે। તો અહેવાલ લેખન એવું ટાઇટલ હંમેશા બાંધવાનું છે। આપણને છેલ્લા વિભાગની અંદર આપણો જે બોર્ડનું પેપર છે એમાં છેલ્લા વિભાગની અંદર અહેવાલ પૂછવામાં આવે છે। આ અહેવાલ કઈ રીતે લખવો એના વિશે તમે આગળ મને ખબર છે કે ભણી જ ગયા છો, અહેવાલ તમારા માટે કંઈ નવો નથી, પણ દસમું ધોરણ મિત્રો નવું છે અને દસમા ધોરણનો વિદ્યાર્થી અહેવાલ લખતો હોય તો એવું લાગવું જોઈએ કે આ દસમા ધોરણનો અહેવાલ છે। સમજાય છે? અહેવાલ એટલે અમે સૌ તમારી શાળામાં ઉજવેલ પ્રજાસત્તાક પર્વનો અહેવાલ લખો તો ચાલુ કરીએ કે ગત તારીખ 15ના રોજ અમે સૌ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સવારના મેદાનમાં પહોંચી ગયા અને પછી આમ થયું બહુ સરળ સાદાભર શબ્દોમાં લખી નાખીએ, એ અહેવાલ જ છે, એમાં કંઈ ના નથી। પણ એક ઉત્તમ અહેવાલ આપણે લખવો હોય, શ્રેષ્ઠ અહેવાલ લખવો હોય તો કેમ લખાય એની ચર્ચા આજે હું તમારી સામે કરવાનો છું। અહેવાલ હંમેશા કોને કહેવાય? અહેવાલ વિતેલ પ્રસંગ, ઘટના કે પરિસ્થિતિની લેખિત નોંધ। અહીંયા આ શબ્દ યાદ રાખજો, વિતેલ છે એટલે કે ભૂતકાળના સમયમાં વીતી ગયેલ પ્રસંગ। યાદ રાખજો, ભૂતકાળના સમયમાં વીતી ગયેલ પ્રસંગ હોય, ભૂતકાળના સમયમાં વીતી ગયેલ ઘટના હોય કે ભૂતકાળના સમયની કોઈ પરિસ્થિતિ વીતી ગઈ છે એનો આપણે લેખિત એના વિશે લેખ લખવાનું છે। વીતેલ પ્રસંગ, વીતેલ ઘટના, વીતેલ પરિસ્થિતિ વિશે જ્યારે આપણે લેખિત નોંધ લખીએ એને અહેવાલ કહેવામાં આવે છે। સમજાય છે? તો અહેવાલ ક્યારેય ભવિષ્યમાં આવનાર પરિસ્થિતિ ઉપર ન હોય, અહેવાલ હંમેશા ભૂતકાળમાં થઈ ગયેલી પરિસ્થિતિ વિશે જ હોય છે। અહેવાલ તમે બધાએ વાંચ્યો જ છે, તમને અહેવાલ આવડે જ છે અને બહુ જ અહેવાલ વાંચ્યા છે। તમે છાપા વાંચો ને, ન્યૂઝપેપર વાંચો તો એમાં કોઈ અકસ્માત થયો હોય કે કોઈ નવી કોઈ ઘટના બની હોય ગયા દિવસે તો એનો અહેવાલ આપણને ન્યૂઝપેપરમાં સમાચારપત્રમાં આપણે વાંચતા હોય છું। એ સમાચારપત્રમાં કેવી ભાષા હોય છે? એ સમાચારપત્ર છે એ એક પ્રકારનો અહેવાલ જ છે, બસ એવો જ અહેવાલ આપણે લખવાનો છે। હવે અહેવાલ લખતી વખતે શું શું ધ્યાનમાં રાખવાનું છે એની આપણે ચર્ચા કરી લઈએ। અહેવાલ હંમેશા ભૂતકાળના સમયમાં એટલે કે વીતી ગયેલ પ્રસંગ, વીતી ગયેલ વસ્તુ, વીતી ગયેલ ઘટના વિશે જ લખવામાં આવે છે। આ વાત હંમેશા યાદ રાખવાની છે અને પહેલું એનું ધ્યાન રાખવાનું શું છે? સંપૂર્ણ ઘટનાની માહિતી વ્યવસ્થિત ક્રમમાં લખવી। આખી ઘટના જે વ્યક્તિ આપણો અહેવાલ વાંચે છે એને આખી ઘટના સમજાવવી જોઈએ અને એક પછી એક પરિસ્થિતિ ક્રમમાં થવી જોઈએ। જેમ આપણે વાર્તાઓ ઘણી વાર તમે વાંચી હશે તો એમાં છેલ્લી ઘટના પહેલાં આવી જાય ને પછી આખી પહેલેથી ચાલુ કરે કે આવી રીતના આમ થયું હતું, આવું થવાનું કારણ શું, તો કે આવી રીતના આમ થયું હતું, આવી રીતના આમ થયું હતું, આવું કંઈ કરવાનું નથી। એકદમ સરળ રીતે ક્રમિક રીતે રજૂ કરવાનું છે એટલે કે શરૂઆતથી ઘટના, કાર્યક્રમ કે પરિસ્થિતિના શરૂઆતથી શરૂ કરવાનું છે અને ધીરે ધીરે એના અંત સુધી જવાનું છે। ટૂંકમાં ક્રમિક રીતે રજૂઆત આપણી હોવી જોઈએ, પહેલા ઘટના બને છે પહેલા જ આવી જોઈએ, પછીની ઘટના એના પછીની ઘટના, આવી રીતે અહેવાલની અંદર જે ઘટના બની છે, જે પ્રસંગ બન્યો છે, જે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે, એ ક્રિયા કઈ રીતે થઈ છે એને આપણે ક્રમિક રીતે એક પછી એક રજૂ કરવાની છે। સમજાય છે? અને પહેલી વસ્તુ છે સંપૂર્ણ ઘટનાની માહિતી, સંપૂર્ણ આખી ઘટનાની માહિતી આપવાની છે, વ્યવસ્થિત અને ક્રમમાં ઘટનાની માહિતી આવવી જોઈએ। પછી અહેવાલ હંમેશા ભૂતકાળમાં જ લખવો, આ બહુ મહત્વની વસ્તુ છે મિત્રો। કારણ કે અહેવાલ ક્યારે લખવામાં આવે છે? હવે તમને ક્યારે એવો અહેવાલ ન પૂછે, આવનાર પ્રજાસત્તાક પર્વમાં તમે શું ઉજવણી કરશો એના વિશે અહેવાલ લખો, આવો ભવિષ્યમાં થનારી ક્રિયા ઉપર અહેવાલ લખાય જ નહીં, એના ઉપર નિબંધ લખાય, બીજું ગમે એ લખી શકાય, પણ અહેવાલ તો હંમેશા
ભૂતકાળના સમયમાં વીતેલા પ્રસંગની, વીતેલા ઘટના, વીતેલ ઘટનાની કે વીતેલી પરિસ્થિતિ વિશે જ અહેવાલ લખવામાં આવે છે. અહેવાલ એટલા માટે આપણે અહેવાલમાં જે જે વાક્યોનો ઉપયોગ કરીએ એ વાક્યો હંમેશા ભૂતકાળવાળા હોવા જોઈએ. એટલે કે અમે આમ કરેલું, અમે આમ કર્યું, ટૂંકમાં ભૂતકાળમાં જ આપણે અહેવાલ લખવાનો છે. ક્યારેય વર્તમાનકાળ કે ભવિષ્યકાળનો ઉપયોગ નથી કરવાનો. આ ખાસ યાદ રાખવાનું છે. અમે આમ કરી રહ્યા છીએ, અમે સૌ અમારા ગુરુજીઓને પગે લાગી રહ્યા છીએ, એવું નથી લખવાનું. શું આવશે એમાં? અમે અમારા ગુરુજીને પગે લાગ્યા. ભૂતકાળનો જ ઉપયોગ થવાનો છે. કાળ પરિવર્તન ન થવું જોઈએ. અહેવાલ હંમેશા ભૂતકાળમાં લખાય, એમાં વર્તમાનકાળ કે ભવિષ્યકાળ આવશે નહીં ક્યારેય. બે મુદ્દા સમજાણા. પહેલો મુદ્દો શું હતો? સંપૂર્ણ ઘટનાની માહિતી વ્યવસ્થિત ક્રમમાં લખવાની છે. બીજો મુદ્દો બહુ મહત્વનો છે, અહેવાલ હંમેશા ભૂતકાળમાં લખવાનો છે. વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં અહેવાલ ક્યારેય નહીં લખાય. કારણ કે અહેવાલ એના જ વિશે હોય કે જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે, જે ક્રિયા ભૂતકાળના સમયમાં, વીતેલા સમયમાં જે ક્રિયા, ઘટના કે પરિસ્થિતિ પૂર્ણ થઈ ગયેલી હોય એના વિશે જ અહેવાલ લખવામાં આવે છે. એટલા માટે અહેવાલની ભાષા હંમેશા ભૂતકાળમાં હોવી જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે વધારાના દ્રષ્ટાંતો, વધારાના વાક્યો કે વધારે અલંકૃત ભાષાનો ઉપયોગ નથી કરવાનો, અલંકૃત ભાષાને ટાળવાની છે. હવે અહેવાલ છે ને એક પ્રકારનું, જેને તમે અંગ્રેજીમાં પણ કદાચ તમે ભણતા હશો, રિપોર્ટ રાઇટિંગ. જે રિપોર્ટ રાઇટિંગ છે એ જ વસ્તુ બેઠીને બેઠી ગુજરાતીમાં છે અહેવાલ લેખન. પણ ગુજરાતી આપણી પ્રથમ ભાષા છે, આપણી માતૃભાષા છે, તો અંગ્રેજી કરતાં પણ ઉત્તમ અહેવાલ આપણો ગુજરાતીમાં હોવો જરૂરી છે. અંગ્રેજીમાં ભૂલફાલ થઈ જાય તો કદાચ તમને માર્ક્સ મળશે, પણ ગુજરાતીમાં જો તમે ભૂલો કરશો તો માર્ક્સ નહીં મળે. આપણી પ્રથમ ભાષા છે, આપણે આ ગુજરાતીને પ્રથમ ભાષા રાખીને ભણી રહ્યા છીએ, એટલે આમાં આપણી પૂર્ણ કલા ખીલેલી હોવી જોઈએ. અહેવાલના દ્રષ્ટાંતો એટલે અહેવાલમાં બહુ જ જરૂરી હોય તો જ દ્રષ્ટાંતનો, એટલે ક્યારેય દ્રષ્ટાંતો વાપરવાના જ નથી. બહુ ઓછી, બહુ જ વધારે જરૂરિયાત હોય અથવા તો કોઈ વક્તાએ જે ઘટના બની હોય એની સાથે બહુ જ બારીકીથી એ વસ્તુ જોડાયેલી હોય તો જ દ્રષ્ટાંતનો ઉપયોગ કરવાનો. બાકી બને ત્યાં સુધી અહેવાલમાં દ્રષ્ટાંતો, ઉદાહરણો, દાખલાનો ઉપયોગ કરવાનો નથી. વધારાના વાક્યો, વર્ણનાત્મક વાક્યો નથી લખવાના. માત્ર ઘટનાની માહિતી દેવાની છે, બહુ લાંબુ વર્ણન કરવાનું નથી. ટૂંકમાં આખું વર્ણન આપણું, ટૂંકમાં આપણી ઘટના વિશેની આખી માહિતી આપણે દેવાની છે. અને વધારે અલંકૃત ભાષાનો ક્યારેય ઉપયોગ નથી કરવાનો. અલંકૃત ભાષા એટલે કે અલંકારોથી ભરેલી ભાષા, આમ સામે વાચકને આકર્ષવા માટે અથવા તો વાચકને આમ અલંકાર વાળું લાગે એવી ભાષાનો ઉપયોગ નથી કરવાનો. આમ ભાષાને મઠારીને નથી લખવાનો. અહેવાલ છે એ હંમેશા સાદી અને સરળ ભાષામાં જ લખવામાં આવે છે. એમાં અલંકૃત શબ્દો અને પંક્તિઓ અને કાવ્ય પંક્તિઓ આનો ઉપયોગ નથી કરવાનો. અહેવાલ એકદમ સળંગ લખાણ હોવું જોઈએ. એની અંદર આખી માહિતી ક્રમિક રીતે આવવી જોઈએ. અહેવાલ આખો ભૂતકાળમાં લખવાનો છે અને એમાં ક્યારેય વધારાના વાક્યોનો ઉપયોગ નથી કરવાનો. જે જે ઘટના બની છે, જે જે પરિસ્થિતિ બની હતી ભૂતકાળના સમયમાં, જેના વિશે આપણે અહેવાલ લખીએ છીએ, એની મુખ્ય મુખ્ય વસ્તુઓને આપણે ક્રમિક રીતે રજૂ કરવાની છે. માત્ર માહિતી દેવાની છે, એમાં કાંઈ લાંબુ બહુ આકર્ષક ભાષાનો ઉપયોગ કરવાનો નથી. સીધી સાદી અને સરળ ભાષામાં આપણે અહેવાલ લખવાનો હોય છે. હવે આ બહુ મહત્વનું છે, અહેવાલ હંમેશા તટસ્થ ભાવે તૈયાર કરવો, અંગત અભિપ્રાય ન આપવા. આ બહુ મહત્વની વાત છે. અને વિદ્યાર્થીઓ વયકક્ષાને મહત્વ આપીને ઘણીવાર અહેવાલની અંદર નિબંધ ઘુસાડી દે છે. આ બે મિક્સ ન થઈ જાય. નિબંધની અંદર આપણે પોતાની વાતો કરી શકીએ છીએ, નિબંધ આપણું પોતિકું સાધિત સાહિત્ય સ્વરૂપ છે, પણ અહેવાલ છે એ કોઈ આપણું પોતિકું સાહિત્ય સ્વરૂપ નથી. એ તો એક માહિતી આપવાનું સાધન છે. ભૂતકાળના સમયમાં જે ઘટના બની હોય ને એને આપણે બીજા વાચકો સુધી પહોંચાડવા માટે એ ઘટનાની આપણે માહિતી દેવાની છે. એટલા માટે અહેવાલની અંદર ક્યારેય પણ આપણે આપણી પોતાની વાતો, અંગત અભિપ્રાયો નથી આપવાના. એકદમ તટસ્થ બનીને વાત કરવાની છે. તટસ્થ
સ્વસ્થ એટલે આમ સારું નથી કહેવાનું, ખરાબ નથી કહેવાનું, આપણું પોતાનો અભિપ્રાય નથી આપવાનો. મને એ પ્રસંગમાં ખૂબ મજા આવી, મને ત્યાં ગમ્યું નહીં, મને આમ થયું, મને આમ થયું, અમે સવે ખૂબ મેં બહુ આનંદ કર્યો, મને મજા આવી, આવા અંગત અભિપ્રાયો આપવાના નથી. પોતાની જાત પોતાની વાત નથી કરવાની. અહીંયા શું કરવાનું છે, એક તટસ્થ બનવાનું છે આપણે. એટલે કે જે ઘટના બની છે એને તટસ્થ રીતે આપણે રજૂ કરી દેવાની, આમ થયું ને આમ આમ થયું, આવી રીતના આમ થયું, એના પછી આમ થયું આમ થયું. હમણાં ઉદાહરણ આપું એટલે તમને આ બધી વસ્તુ વધારે સમજાશે. અહેવાલ તટસ્થ ભાવે લખવાનો છે, જે ક્રિયા બની છે જે ઘટના બની છે એનું તમારે વર્ણન કરી દેવાનું છે. એમ નથી કહેવાનું કે મને આ ક્રિયા, મને અહીંયા બહુ મજા આવી, મેં તો 3 ગુલાબજાંબુ ખાઈ લીધા, જમણવાર હોય ને પછી કહીએ મેં તો 4 ગુલાબજાંબુ ખાધા, પછી એમાં છાશમાં નિમક શાકમાં મીઠું ઓછું હતું તો મેં થોડુંક મીઠું બાજુના રસોડામાંથી લઈ આવ્યો અને પછી એમાં મીઠું નાખીને હું તો ખાઈ ગયો. આવી અંગત વાતો નથી કરવાની અહેવાલની અંદર. ખાલી એટલું જ કહેવાનું, પછી અમે સવે ભોજનાલયમાં ગયા અને આનંદ સાથે ભોજન માણ્યું. અહીંયા ભોજનની માહિતી આપી દીધી, આને તટસ્થ ભાવે માહિતી આપેલી કહેવાય. અંગત અભિપ્રાયો આપણી પોતાની જે એ કાર્યક્રમમાં ઘટનામાં આપણે સામેલ થયા હોય અને આપણા પોતાના અભિપ્રાયો છે એને ક્યારેય આમાં એડ કરવા નથી. પોતાની વ્યક્તિગત વાતો અહેવાલની અંદર કરવાની નથી, એમાં તટસ્થ બનીને હંમેશા જેને આપણે કહીએ છીએ સર્વનામ, આપણે જો હું અને અમે બહુવચનવાળા સર્વનામનો જ ઉપયોગ કરવાનો છે. અમે, હું આમ થયો, મને આમ થયું ને એવું આપણે લખવાની જરૂર નથી. એ અહેવાલ જે પ્રકારનો હોય એવી રીતે આપણે લખી શકીએ. ત્યાર પછીનો મુદ્દો છે, આપણે વાચકને અહેવાલમાં વીતેલા પ્રસંગની કે વીતેલ ઘટનાની માહિતીથી વાકેફ કરવાના હોય છે. આ વસ્તુ, આ ગોલને, આ વાક્યને ધ્યાનમાં રાખીને જે અહેવાલ લખવો, આ બધું તમારી ફેરબુકમાં બધા મુદ્દા લખી લેજો મિત્રો. આપણું લક્ષ્ય શું હોવું જોઈએ અહેવાલ લેખનમાં? આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે આપણે જે ઘટના વિશે અહેવાલ લખીએ છીએ, આપણે જે પ્રસંગ વિશે, આપણે જે વીતેલ પ્રસંગની, વીતેલ ઘટનાનો અહેવાલ લખીએ છીએ એની બધી માહિતી આપણે વાચકને આપવાની છે. એટલે કે ઘટના શરૂ થઈ, પ્રસંગ શરૂ થયો ત્યાંથી શરૂ કરીને પ્રસંગ અંત થયો ત્યાં સુધીની જ માહિતી દેવાની છે. ટૂંકમાં એ પ્રસંગની, એ ઘટનાની, પરિસ્થિતિની આપણે માહિતી દેવાની છે. તમે છાપું વાંચો ત્યારે કોઈ પત્રકારે એમ કીધું, હું આ પ્રસંગ, આ ઘટના સુધી પહોંચવા માટે બસમાં આવ્યો, મને ઘેરેથી મારા ઘરના ખૂબ ખીજાતા હતા તોય રજા લઈને હું અહીંયા આવ્યો અને આ તમારા માટે રિપોર્ટ બનાવી રહ્યો છું, તમારા માટે અહીંયા હું રિપોર્ટ કરી રહ્યો છું. આવું નહીં કહીએ, એની અંગત વાતો આપણને અહેવાલમાં ખબર પડશે નહીં. છાપું વાંચીએ તો એ કોણે લખ્યું છે એની અંગત વાતો આપણને ખબર નહીં પડે, પણ આપણને માત્ર શું ખબર પડશે, એ ઘટના, જે ઘટના વિષયમાં લખેલું છે એ ઘટનાની જ વાત આપણને ખબર પડશે. આપણે અહીંયા પણ અહેવાલમાં પણ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, આપણે ઘટનાની સંપૂર્ણ માહિતી, જે વાચક છે, જે આપણો અહેવાલ વાંચે છે એને જે ઘટના બની છે ભૂતકાળના સમયમાં એની સંપૂર્ણ માહિતી મળી જવી જોઈએ. ઘટના શરૂ થઈ ત્યાંથી શરૂ કરીને ઘટના પૂર્ણ થઈ, પ્રસંગ શરૂ થયો ત્યાંથી શરૂ કરીને પ્રસંગ પૂર્ણ થયો, જે પરિસ્થિતિ વિશે અહેવાલ લખતા હોય એ પરિસ્થિતિ શરૂ થઈ ત્યાંથી એનું પૂર્વાયોજન વિશે લખી શકો કે એનું પૂર્વાયોજન કઈ રીતે થયું હતું, એની 15 પહેલાં આવી રીતના આયોજન થયું હતું અને એ આયોજન પ્રમાણે અમે સૌ આ તારીખે આ દિવસે મળ્યા, એવી રીતે લખવાનું છે. ત્યાર પછીનો મુદ્દો છે, વિષય વસ્તુના આધારે શીર્ષક તમે પસંદ કરી શકો છો. તમે શેના વિશે અહેવાલ લખો છો એના આધારે તમે, તમારે એક શીર્ષક નાનકડું દેવાનું હોય, જેમ કે સ્વચ્છતા, તમારી શાળામાં ઉજવાયેલ સ્વચ્છતા દિવસ વિશે અહેવાલ લખો, તો આપણે સ્વચ્છતા દિવસ વિશે લખીએ છીએ તો સ્વચ્છતા દિવસ એવો તમે શીર્ષક લખી શકો. તમારી શાળામાં ઉજવાયેલ શિક્ષક દિવસ નિમિત્તે અહેવાલ, શિક્ષક દિવસનું થયેલ આયોજન અથવા તો શિક્ષક દિવસ તમે કઈ રીતે ઉજવ્યો એના વિશે અહેવાલ લખો, તો ઉપર ટાઇટલ બાંધવાનો શિક્ષક દિવસ, સમજાય છે, ટીચર ડે લખવાનું નથી, ગુજરાતીનો પેપર છે, એટલે શિક્ષક દિવસ એવું લખવાનું છે અને એની નીચે પેરેગ્રાફ પાડીને કઈ રીતે, હવે એનું સ્ટેપ બહુ મહત્વનું છે. આ મુદ્દા તમે લખી લીધા હોય તો તમને અહેવાલની શરૂઆત કઈ રીતે કરવી એના વિશે માહિતી આપી દઉં. આ મુદ્દા બધા ખાસ લખી લેજો. અત્યારે આશા રાખું છું કે તમે મારી પહેલાં લખી જ લીધા હશે કીધું એ પહેલાં, અને ન લખ્યા હોય તો એક નાનકડો સ્ક્રીનશોટ લઈ લેજો જેનાથી તમે પછી લખી શકો. હવે અહેવાલની શરૂઆત કઈ રીતે કરવાની છે એની તમને નાનકડી વાત કરી દઉં. એનું ફોર્મેટ પણ બહુ મહત્વનું છે.
અહેવાલમાં તમે શું લખો છો એ તો મહત્વનું છે જ, પણ કેવી રીતે લખો છો એ પણ એની સાથે સાથે એટલું જ મહત્વનું છે. હવે અહેવાલની શરૂઆતમાં બે વસ્તુ, તમારું માની લો કે આ તમારું પેજ છે, ઓકે, માની લો કે આ તમારું પેજ છે. અહીંયા ઉપર એક હાસ્યો કરી દઈએ, એક હાસ્યો આ બાજુ કરી દઈએ, ચલાવી લેજો થોડું થોડું. અહીંયા હાસ્યો છે. હવે અહીંયા આવું કંઈક હોય ને પેલું પેજવાળું, ને ચાલો આ તમારું પેજ છે. હવે તમારી આન્સર કીનું આ પેજ છે. હવે તમારે અહેવાલ લખવા માટે તમારી કઈ બાજુએ, જમણી બાજુએ, તમારે અહીંયા જમણી બાજુએ, કદાચ સ્ક્રીન રોટેટમાં તમને જે દેખાતું હોય એ પાણી રાખી લેજો, તમારી સામેની જમણી બાજુએ તમારે સૌથી પહેલા સ્થળ લખવાનું છે. સ્થળ એટલે ઓલા મેદાનમાં એવું નથી લખવાનું, માત્ર શહેરનું નામ લખવાનું કે આ ક્યાં થયું હતું, જૂનાગઢ હોય, સુરત હોય, જ્યાં તમારી શાળા હોય કે જ્યાં તમે આ કાર્યક્રમ ઉજવો હોય એ સ્થળ લખવાનું છે, એ શહેરનું નામ લખવાનું છે, અને એની નીચે જ બરોબર તમારે તારીખ લખવાની છે. આ બે વસ્તુ બહુ મહત્વની છે. સૌથી પહેલાં સ્થળ આવવું જોઈએ, એની નીચે તારીખ આવવી જોઈએ. તારીખ કઈ તમે અહેવાલ લખો છો એ તારીખ લખવાની છે, કે પછી ઘટના બની છે એ તારીખ, બને ત્યાં સુધી જે દિવસે તમે અહેવાલ લખતા હો છો એ તારીખ તમારે લખવાની છે. એટલે કે માની લો કે 15 ઓગસ્ટ વિશે તમે અહેવાલ લખતા હોય તો અહીંયા તમે 15 તારીખ પછીની કોઈ પણ તારીખ લખી શકો છો. 15 તારીખનો અહેવાલ આપણે 16 તારીખે દેતા હોય તો એ પણ લખી શકીએ, અને એને એ દિવસે અહેવાલ દેતા હોય તો 15 તારીખ પણ આપણે લખી શકીએ છીએ, પણ 14 તારીખ ન લખાય. 15 ઓગસ્ટનો અહેવાલ લખવો હોય તો 14 તારીખ અહીં ન લખાય, કારણ કે અહેવાલ ક્યારેય ભવિષ્યમાં લખાતો નથી. અમે આમ કરીશું, અમે આમ કરીશું, સવારે અમે વહેલા ઉઠીને શાળાએ પહોંચી જશું ને પછી અમે જે કરીશું એ ભવિષ્યમાં નથી લખવાનું, ભૂતકાળમાં જ લખવાનું છે. 15 ઓગસ્ટે બપોર સુધીમાં કાર્યક્રમ પૂરો થઈ ગયો, બપોર પછી આપણે એના વિશે અહેવાલ લખવાનો છે કે અમે આમ કર્યું, આમ કર્યું. આ બે વસ્તુ મહત્વની છે. સૌથી પહેલાં સ્થળનું નામ, માની લો કે આલ્ફા વિદ્યા સંકુલમાં કોઈ કાર્યક્રમ ઉજવાયો છે એના વિશે તમે અહેવાલ લખો છો તો અહીંયા શું આપણે ઉપર લખવાનું, જૂનાગઢ, નીચે તારીખ 15 ઓગસ્ટ વિશે લખાયું તો અહીંયા તમે 16 ઓગસ્ટ 2020 એવી રીતે તમે લખી શકો છો. હવે અહીંયા સૌથી પહેલાં સ્થળ, એની નીચે તારીખ, અને હવે અહીંયાથી પેરેગ્રાફ પાડવાનો છે. ખાસ યાદ રાખજો, પેરેગ્રાફ પાડીને તમારે અહેવાલની શરૂઆત કરવાની છે. આવી રીતે તમે અહેવાલ આખે આખો લખી શકો છો. ક્લિયર મિત્રો? આ હતું અહેવાલનું ફોર્મેટ. સૌથી પહેલાં સ્થળ આવશે, એની નીચે તારીખ આવશે, અને એની નીચે તમે અહેવાલ લખી શકો છો. હવે અહેવાલ કઈ રીતે શરૂઆત કરવાની છે? હવે 15 ઓગસ્ટે આપણે 15 ઓગસ્ટ વિશે અહેવાલ લખવો હોય તો આપણે અહીંયાથી કઈ રીતે શરૂઆત કરી શકાય? વધારે પડતા વર્ણનો, અલંકૃત ભાષાનો આપણે ઉપયોગ કરવાનો નથી, એ તો આપણે પહેલાં જ વાત થઈ ગઈ છે. તો આપણે શું કહીએ છીએ, ગત તારીખ 15 ઓગસ્ટના રોજ અમારી શાળામાં એની હોંશભેર ઉજવણી કરવામાં આવી. આવી રીતે વ્યવસ્થિત રીતે આપણે લખી શકીએ છીએ. અને આ અહેવાલ છે ને એ બહુ વિસ્તૃત, લાંબો કરવાનો નથી, 100 શબ્દોમાં તમારે લખવાનો છે. કેટલા શબ્દોમાં? 100 શબ્દોમાં માત્ર અહેવાલ લખવાનો છે. તો સાહેબ અમે શબ્દો ગણીને લખીએ? શબ્દો ગણવાના ન હોય ભાઈ, એક પેજની આસપાસમાં તમે લખશો એટલે તમારા એ અહેવાલ માન્ય રહેશે. એક પેજ જેવું કરવું, પછી 2-2-3-3 પેજના અહેવાલ ન લખતા, બરોબર છે? એક પેજ છે એ ઇનફ છે અહેવાલ માટે. થોડુંક વધી જાય તો પણ કંઈ વાંધો નથી, પણ એક પેજ જેટલું એને તમે ગાળો આપી શકો, કારણ કે 2-3 લીટી તો તમારી ઉપરમાં જ વહી જશે. સૌથી પહેલાં અહેવાલ લેખન, બોર્ડના પેપરમાં આન્સરમાં સૌથી પહેલાં ટાઇટલ દેવાનું છે અહેવાલ લેખન, પછી સ્વતંત્રતા દિવસ હોય તો સ્વાતંત્ર દિન એનું પેટા ટાઇટલ પણ દેવાનું છે. ટાઇટલ દેવાનું નહીં ભૂલવાનું અહેવાલમાં, જેના વિશે તમે અહેવાલ લખતા હોય એનું અહીંયા ઉપર ટાઇટલ દઈ દેવાનું, પછી એની નીચે સ્થળ લખવાનું છે, અહીંયા એની નીચે તારીખ લખવાની, અને પછી પેરેગ્રાફ પાડીને ઘટના શરૂ થઈ ત્યાંથી શરૂ કરીને ઘટના પૂર્ણ થઈ ત્યાં સુધીની માહિતી તમારે દેવાની હોય છે. ઓકે, સમજાય છે? હવે તમને
તમારે કયા કયા વિષય ઉપર તમારી ફેરબુકમાં અહેવાલ લખવાનો છે એ ટોપિક બધાએ નોંધી લેજો. અને મિત્રો, આ જે ટોપિક છે એ બોર્ડ પરીક્ષા માટે મોસ્ટ 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 આઈએમપી ટોપિક છે. આમાંથી જ કોઈ ટોપિક તમારી બોર્ડની પરીક્ષામાં તમને જોવા મળશે. સમજાય છે? તો આટલા જે જે અહેવાલો તમને સમજાવું છું, જે જે અહેવાલો કહું છું, એ બધાય અહેવાલો એ બધાયનો તમને માત્ર વિષય આપું છું, એના ઉપર તમારે અહેવાલ તૈયાર કરવાનો છે. અત્યારે ઝડપથી લખતા જજો. સૌથી પહેલાં પહેલો ટોપિક લખો, તમે જોયેલા જીવલેણ અકસ્માતનો અહેવાલ લખો. પહેલો, તમે જોયેલ જીવલેણ અકસ્માત, એક્સિડન્ટનો, આપણે એક કોઈ એક્સિડન્ટ જોયું હોય અને એનો અહેવાલ તમારે દેવાનો છે. અહેવાલ બીજો, તમારી સંસ્થામાં નિવૃત્ત થતા શિક્ષક અધ્યાપકના વિદાય સમારંભનો અહેવાલ લખો. તમારી સંસ્થામાં કોઈ શિક્ષક છે એ નિવૃત્ત થાય છે અને એનો કાર્યક્રમ કઈ રીતે ઉજવાયો એનો અહેવાલ તમારે લખવાનો છે. ત્રીજો અહેવાલ, તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન પ્રસંગનો અહેવાલ. તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન પ્રસંગનો અહેવાલ લખો. ત્રીજો, ચોથો આવશે ને, તમારી સંસ્થામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો અહેવાલ લખો. તમારી સંસ્થામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો અહેવાલ લખો. ત્યાર પછીનો, તમારી સંસ્થામાં 12મા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનો અહેવાલ તૈયાર કરો. તમારી શાળામાં યોજાયેલ 12મા ધોરણના વિદ્યાર્થીઓને વિદાય આપતા હોય અને એનો અહેવાલ આપણે લખવાનો છે, એનો વિદાય સમારંભનો. તો અહીંયા ટાઇટલ શું આવશે? વિદાય સમારંભ. તમારી સંસ્થામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ તૈયાર કરો. તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ તૈયાર કરો. પછી, તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ લખો. તમારી શાળામાં ઉજવાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ તૈયાર કરો. ત્યાર પછીનો, તમારી સંસ્થામાં સ્વાતંત્ર દિનની ઉજવણીનો અહેવાલ તૈયાર કરો. 15મી ઓગસ્ટ ગણી શકાય, 15મી ઓગસ્ટ કે સ્વાતંત્ર દિન. તમારી સંસ્થામાં સ્વાતંત્ર દિનની ઉજવણીનો અહેવાલ તૈયાર કરો. ત્યાર પછી, તમારી સંસ્થામાં રેડક્રોસ સાથે મળીને યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ લખો. તમે છેલ્લા 3 વર્ષના બોર્ડના પેપર જોઈ લેશો ને તો એમાં અહેવાલ પણ આની અંદરથી તમને જોવા મળશે. તો આમાંથી જ તમને પણ એકાદો અહેવાલ પૂછી શકે છે, એટલા માટે આ બધા ટોપિક ઉપર અહેવાલ તૈયાર કરી લેજો. તમારી સંસ્થામાં રેડક્રોસ સાથે મળીને યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ લખો. ત્યાર પછી, તમારી સંસ્થામાં યોજાયેલ પુસ્તક પ્રદર્શનનો અહેવાલ તૈયાર કરીને તમારી સંસ્થાના સંચાલક મંડળને મોકલો. તમારી સંસ્થામાં યોજાયેલ પુસ્તક પ્રદર્શનનો અહેવાલ તૈયાર કરીને તમારી સંસ્થાના સંચાલક મંડળને તમારે મોકલવાનો છે. એટલે માત્ર તમારે અહેવાલ જ લખવાનો છે, કોઈને મોકલવાનો નથી. પુસ્તક પ્રદર્શનનો એક અહેવાલ, કઈ રીતે પુસ્તક પ્રદર્શન યોજાયું, એટલે કે ગુજરાતી ભાષાનું હોય તો ગુજરાતની મુખ્ય મુખ્ય નવલકથાઓ નવલિકાઓને ભેગી કરી પ્રદર્શનમાં મૂકી, જેનાથી વિદ્યાર્થીઓ છે એ વાંચવા તડપ અભિપ્રેત થાય એ માટેના પ્રયત્નો આપણે કરેલા હોય તો એના વિશે આપણે અહેવાલ પૂછી શકીએ, પૂછાઈ શકીએ, લખવાનો છે. તમારી સંસ્થામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખો. છેલ્લો છે, તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખો. ખાસ મિત્રો, આટલા અહેવાલ તૈયાર કરી નાખજો. હવે તમને એક અહેવાલ હું લખાવું છું, એ અહેવાલ તમે ખાસ તૈયાર કરજો. તમારી શાળામાં યોજાયેલ, તમને એક ટોપિક લખાયો છે રમતોત્સવ વિશેનો અહેવાલ, તમને એક ટોપિક લખાયો છે એનો જવાબ તમને આપું છું, જેનાથી તમને અંદાજ આવી શકે કે અહેવાલ કેવો હોય છે અને અહેવાલ કઈ રીતે લખવામાં આવે છે. ઝડપથી અહેવાલ હું અહીંયા બોલું છું, તમે તમારી રીતે આને લખવાનો છે. સૌથી પહેલાં તમે અહીંયા શહેરનું નામ લખવાનું છે. સૌથી પહેલાં અહીંયા શું આવશે? સુરત. અહીંયા શું આવી ગયું? જૂનાગઢ. આપણે આપણા શહેરનું નામ લખો, જૂનાગઢ. તમે તમારા શહેરનું નામ પણ લખી શકો છો, જૂનાગઢ. તારીખ, હવે તારીખ કઈ રાખશું? માની લો કે 21 21 1 કરી નાખીએ, 21 1 20.
21-1-2020 એવી આપણે તારીખ આપીએ. શું લખ્યું પેલા ઉપર ટાઇટલ દેવાનું છે? રમતોત્સવ. રમતોત્સવ, એની નીચે સ્થળનું નામ, એની નીચે તારીખ. અને હવે પેરેગ્રાફ પાડીને લખો, જાન્યુઆરીની અઢાર અને 19 તારીખે અમારી શાળામાં, જાન્યુઆરીની 18 અને 19 તારીખે, આપણે 21 તારીખે લખીએ છીએ તો 18 અને 19 ભૂતકાળની તારીખ મૂકવાની. જાન્યુઆરીની 18 અને 19 તારીખે અમારી શાળામાં, શાળાનું નામ પણ લખી શકો પણ બોર્ડના પેપરમાં બને ત્યાં સુધી શાળાના નામનો ઉલ્લેખ ન કરવો, અમારી શાળામાં રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં બાલ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. પછી શાળાના વ્યાયામ શિક્ષકનું નામ પણ લખી શકો, જેમ કે શાળાના વ્યાયામ શિક્ષક શ્રી રસિકભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી, કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આ અહેવાલ ચાલે છે, કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ રમતનું આપણા જીવનમાં શું સ્થાન છે એના વિશે ટૂંકું વક્તવ્ય આપ્યું. ટૂંકું પણ બહુ સરસ વક્તવ્ય આપ્યું. પછી મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રગટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો. આ જો એક પછી એક ઘટના બને છે. પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ. નાના બાળકો માટે સિક્કા શોધ, ચંપલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ સૌમાં વ્યાયામ શિક્ષક સાહેબની રમૂજી શૈલીમાં આપેલી રનિંગ કોમેન્ટ્રીથી વાતાવરણ આનંદથી ઝૂમી ઉઠ્યું હતું. આ રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. બીજે દિવસે રમતોત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રી મયુરભાઈ દેસાઈના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા. આચાર્યશ્રીએ સૌને અભિનંદન આપ્યા. આશાનો અહેવાલ થયો, આ અહેવાલ થયો રમતોત્સવ. આવી રીતે તમે અહેવાલ લખી શકો છો. આમાં જો એવું ક્યાંય પોતાના વિશે વાત ન કરી કે મેં પછી આગળ જઈને અમે પણ રમવા લાગ્યા. ટૂંકમાં બહુ વ્યવસ્થિત એકદમ ટૂંકી માહિતી આપવાની છે. જે ઘટના, જે પ્રસંગ વિશે આપણે માહિતી આપતા હોય એ ઘટનાને, પ્રસંગને આપણે ટૂંકમાં એને વર્ણવવાનો છે. આ એક અહેવાલ તમને આપ્યો છે અને વ્યવસ્થિત સાંભળીને તમારે બુકમાં લખી લેવાનો છે. બીજા જે ટોપિક આપ્યા છે, એમાં જ આ રમતોત્સવનો અહેવાલ હતો. બીજા અન્ય ટોપિક પણ તમારે તમારી રીતે તૈયાર કરવાના છે. હજી એકાદા બે અહેવાલ પણ તમને હું લખાવવાનો છું. બહુ વિસ્તૃત રીતે આપણે એની ચર્ચા આગળ કરવાની છે. એટલે કે હવે અહેવાલ શું છે, કઈ રીતે લખાય છે, તમને આવડી ગયું છે? આવડી ગયું ને ભાઈ? તો અહેવાલ હવે તમને આવડી ગયો છે. હવે આમાંથી કોઈ પણ, તમને 10-11 જેટલા અહેવાલ લખાવ્યા છે, એમાંથી કમસે કમ 5 અહેવાલ તમારી ફેરબુકમાં લખજો અને બીજા 5 પણ તૈયાર રાખજો. કારણ કે આ 10-11 અહેવાલમાંથી જ એકાદો અહેવાલ તમારી બોર્ડની પરીક્ષામાં હશે. એટલા માટે ખાસ આ વસ્તુને તૈયાર કરી લેજો. ઓકે મિત્રો,
તો અહેવાલ લેખનને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, સાથે આપણા આજના લેક્ચરને પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને અહેવાલ લેખન પસંદ પડ્યું હશે અને અહેવાલ લેખન હવે તમને આવડી ગયું હશે. ખાસ પ્રયત્ન કરજો, વ્યાકરણ અને લેખન બંને એવા વિભાગો છે અને એમાં લેખન તો એવો વિભાગ છે જેમાં તમને ઓછી મહેનતે વધારે માર્ક્સ મળે છે, અને અહેવાલ પણ એવું જ છે. એનું ફોર્મેટ તમારે યાદ રાખવાનું છે, ટાઇટલ, પછી સ્થળ, પછી તારીખ અને પછી પેરેગ્રાફ પાડી નાખો અહેવાલ લખવાનો. અહેવાલમાં શું શું લખવાનું છે, એને શું લખવાનું, શું ન લખવાનું, એના મુદ્દા તમને સમજાવી દીધા છે. એ મુદ્દા પ્રમાણે, એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે અહેવાલ લખતા જજો. આપણે પૂર્ણ કરીએ છીએ, ફરી મળીશું આવતા લેક્ચરમાં કોઈ નવા ટોપિકની આપણે ફરી એકવાર ચર્ચા કરીશું. આવજો.